12 ના પ્રકરણ નંબર 2 સપુષ્પ વનસ્પતિઓમાં લિંગી પ્રજનનની ચર્ચા કરતા હતા. થોડુંક ગયા લેક્ચરનું રિવિઝન કરી લઈએ તો બે વખતે આપણે પૂર્વ ફલન રચનાઓ અને ઘટનાઓની વાત કરતા અને એમાં આપણે નરજન્યુ જનન સુધીની ચર્ચા આપણે શરૂ કરી હતી. તો આપણે એટલું જોઈ ગયા કે પુકેસર હોય, પુકેસરમાં પરાગાશય હોય, પરાગાશયની અંદર લઘુબીજાણુ ધાની હોય અને લઘુબીજાણુ ધાનીની રચના પણ આપણે જોઈ ગયા કે પરાગાશયમાં ચાર સ્તર હોય, સૌથી બહાર અધિસ્તર, એની અંદર સ્ફોટી સ્તર અથવા તો એન્ડોથેશિયમ જે તંતુમય હોય, એની અંદર મધ્ય સ્તરો હોય, સૌથી અંદર પોષક સ્તર હોય અને પોષક સ્તરની વચ્ચે લઘુબીજાણુ ધાની હોય. લઘુબીજાણુ ધાનીની અંદર રહેલી પેશીને કહેવાય બીજાણુ જનક પેશી અને આ બીજાણુ જનક પેશીના કોષોને કહેશું લઘુ બીજાણુ માતૃકોષો અથવા તો પરાગ માતૃકોષો. આટલી રચના આપણે જોઈ ગયા. હવે આજે અહીંથી આગળ જોઈએ કે આ લઘુ બીજાણુ માતૃકોષોમાંથી પરાગરજ કેવી રીતે ઉત્પન્ન થાય અને પરાગરજમાં નરજન્યુઓ કેવી રીતે ઉત્પન્ન થાય. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એ જોઈએ કે આ લઘુબીજાણુ માતૃકોષો અથવા તો પરાગ માતૃકોષોમાંથી લઘુબીજાણુ એટલે પરાગરજ કેવી રીતે ઉત્પન્ન થાય અને પરાગરજ ઉત્પન્ન થવાની આ ઘટનાને કહેવાય લઘુબીજાણુ જનન. તો લઘુ બીજાણુ જનન એટલે પરાગ માતૃકોષો. અથવા તો જેને આપણે લઘુ બીજાણુ માતૃકોષો કીધા. આમ પરાગ માતૃકોષો જેને પોલન મધર સેલ ઘણીવાર પીએમસી પણ કહેવામાં આવે, પીએમસી એટલે પોલન મધર સેલ્સ, પરાગ માતૃકોષો. જરા યાદ રાખજો કોલન મધર સેલ પીએમસી એટલે પરાગ માતૃકોષો. તો આ પરાગ માતૃકોષોનું અર્ધીકરણ થઈ અને પરાગ રજ ઉત્પન્ન થાય એ ઘટનાને આપણે કહીએ લઘુ બીજાણુ જનન. લઘુ બીજાણુ એટલે પરાગરજ. તો આવી રીતે પરાગરજ ઉત્પન્ન થાય એને જ કહીશું લઘુ બીજાણુ જનન. ઓકે, જોઈએ હવે આ લઘુ બીજાણુ જનન કેવી રીતે થાય એની ચર્ચા કરીએ. તો મિત્રો જુઓ, લઘુ બીજાણુ જનન કેવી રીતે થશે? તો કે પરાગાશયની લઘુ બીજાણુ ધાનીમાં જે પરાગ માતૃકોષો અથવા તો લઘુ બીજાણુ માતૃકોષો હોય એનું અર્ધીકરણ થઈ અને ચાર કોષો ઉત્પન્ન થાય. આ ચાર કોષોના સમૂહને કહેશું પરાગ ચતુષ્ક અને પછી પરાગ ચતુષ્કના ચારે કોષોની ફરતે
જાડી દિવાલનું નિર્માણ થાય અને ચારે કોષો છૂટા પડી જાય તો એને કહેશું પરાગરજ. એટલે પ્રક્રિયા એકદમ સરળ છે. પરાગ માત્ર કોષનું અર્ધીકરણ થઈ અને ચાર પરાગરજ ઉત્પન્ન થાય. ફક્ત એક જ અર્ધીકરણ થાય છે અહીંયા, વધારે કોઈ વિભાજન થતું નથી. પણ ખાસ ધ્યાનમાં રાખજો, પરાગ માત્ર કોષો છે એ કેવા હોય તો કે દ્વિકીય 2N, એમાં રંગસૂત્રો જોડીમાં હોય. અને અર્ધીકરણ થઈને પરાગ ચતુષ્ક ઉત્પન્ન થાય છે એટલે પરાગ ચતુષ્કના બધા કોષો અને પરાગરજ કેવી હશે? એકકીય. પ્લોઈડી એટલે કે રંગસૂત્રોની સંખ્યાની વાત કરો તો જુઓ, અર્ધીકરણની પહેલાની બધી અવસ્થાના કોષો છે એ દ્વિકીય હશે, જેમ કે કુકેસરના બધા કોષો, પરાગાશયના બધા કોષો, લઘુબીજાણુ ધાનીના બધા કોષો છે એ બધા કેવા હશે? દ્વિકીય 2N. પણ અર્ધીકરણ પછીના બધા કોષો એટલે કે પરાગરજ, નરજન્યુઓ એ બધા કોષો કેવા હશે? એકકીય હશે. એટલે પ્લોઈડી માટે આ એક ખાસ યાદ રાખજો, લઘુબીજાણુ માતૃકોષ કે પરાગ માતૃકોષ સુધીના બધા દ્વિકીય હશે. પછી પરાગ માતૃકોષનું અર્ધીકરણ થાય છે એટલે આગળની બધી અવસ્થાઓ પરાગરજ અને નરજન્યુ વગેરે બધી કેવી હશે? એકકીય. તો આમ અહીંયા પરાગાશયની બીજાણુ ધાનીમાં આવેલ પરાગ માતૃકોષો છે એ દ્વિકીય હોય, એનું અર્ધીકરણ થઈ અને ચાર કોષો ઉત્પન્ન થાય, એ ચાર કોષોના સમૂહને આપણે કહેશું પરાગ ચતુષ્ક, જે એકકીય હોય. અને પછી એ પરાગ ચતુષ્કના ચારે કોષો છે એ સ્વતંત્ર પરાગરજમાં ફેરવાઈ જશે અને આ પરાગરજ એટલે લઘુ બીજાણુ પણ એકકીય હશે. તો આ થઈ લઘુ બીજાણુ જનનની વાત, કે જે એકદમ સરળ છે. પરાગ માતૃકોષોનું એક જ વાર અર્ધીકરણ થઈ અને પરાગરજ ઉત્પન્ન થાય છે. પણ ધ્યાનમાં એ રાખજો, એક પરાગ માતૃકોષ હોય તો પરાગરજ કેટલી ઉત્પન્ન થાય છે? ચાર. એટલે કદાચ તમને MCQમાં પૂછે કે 100 પરાગરજ ઉત્પન્ન થવા માટે કેટલા પરાગ માતૃકોષોની જરૂરિયાત પડે, તો એકમાંથી ચાર તો 25 માંથી 100. તો 100 પરાગરજ ઉત્પન્ન થવા માટે 25 પરાગ માતૃકોષોની જરૂર પડશે. અથવા તો એવી રીતે પૂછે કે 80 પરાગરજ ઉત્પન્ન થવા માટે કેટલા અર્ધીકરણની જરૂર પડે, તો એક વારના અર્ધીકરણથી 4 પરાગરજ ઉત્પન્ન થાય છે, તો 20 અર્ધીકરણથી 80 પરાગરજ ઉત્પન્ન થઈ જશે. એટલે આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખજો કે એક પરાગ માતૃકોષ હોય એનું એક વાર અર્ધીકરણ થઈ અને 4 પરાગરજ બને, જેથી કરીને MCQની ગણતરીમાં તમને સરળતા રહે. દોસ્તો, પરાગરજની રચનાની વાત કરી તો પરાગરજ છે એ પરાગાશયમાં ઉત્પન્ન થાય એ આપણે ભણી ગયા, અને પછી પરાગાશયનું સ્ફોટન થાય એટલે કે પરાગાશય તૂટે એટલે એમાંથી પરાગરજ બહાર આવે. કોઈ પુષ્પ લઈ અને એના પરાગાશયોને આપણે સ્પર્શ કરીએ તો આપણી આંગળીમાં એક બારીક પાવડર જેવો પદાર્થ આવી જાય. તો આ જે પાવડરી પદાર્થ છે એ શું છે? તો કે એ પરાગરજ છે. તો આમ પરાગરજ છે એક કોષીય, અતિશય સૂક્ષ્મ અને મોટા જથ્થામાં પાવડર સ્વરૂપની ઉત્પન્ન થતી હોય સામાન્યતઃ. પરાગરજના આકારની વાત કરીએ તો વનસ્પતિ એ વનસ્પતિ એ પરાગરજનો આકાર છે જુદો જુદો હોય શકે. જુઓ, આકૃતિમાં તમે જોઈ શકો છો કે ઘણાની પરાગરજ છે લંબગોળ છે, ઘણાની પરાગરજ છે ગોળ છે, ઘણી પરાગરજ છે એ લીસી હોય, ઘણી પરાગરજ છે એ કંટકીય એટલે કે સપાટી ઉપર કાંટાવાળી હોય. તો આમ પરાગરજ છે એ અલગ અલગ આકાર અને અલગ અલગ રચના ધરાવતી હોય શકે. પરાગરજના કદની વાત કરો તો પરાગરજનું કદ છે સામાન્ય રીતે 25-30 માઇક્રોમીટર જેટલું હોય શકે. ઓકે, હવે પરાગરજની વિસ્તૃત રચનાની વાત કરીએ કે ભલે એનો આકાર છે એ અલગ હોય, બાહ્ય સપાટી અલગ હોય, પણ મૂળભૂત રચનામાં બધી જ વનસ્પતિની પરાગરજો છે એ સમાનતા ધરાવે છે. પરાગરજની ફરતે બે આવરણ હોય, બાહ્યાવરણ અને અંતઃઆવરણ. બાહ્યાવરણની વાત કરો તો બાહ્યાવરણ છે એ સ્પોરોપોલિનિન નામના પદાર્થનું બનેલું હોય.
શેનું બનેલું હોય તો કે સ્પોરોપોલિનિન નામના એક પોલિસેકેરાઇડથી બનેલું હોય અને મિત્રો આ સ્પોરોપોલિનિન છે એ કદાચ જીવસૃષ્ટિનું સૌથી વધારે ટકાઉ અને મજબૂત દ્રવ્ય છે ટકાઉ એટલા માટે કે એ જલદ એસિડ બેઝ ઊંચા તાપમાન કે ઉત્સેચકોથી અવનત થતું નથી એટલે કે વિઘટન પામતું નથી અવનત થતું નથી મતલબ કે વિઘટન પામતું નથી એટલે કે કોઈ પણ રીતે સળતું નથી તો એટલું બધું એ ટકાઉ છે અને આ સ્પોરોપોલિનિનની હાજરીને કારણે ઘણી બધી હજારો કે લાખો વર્ષ પહેલા નાશ પામેલી વનસ્પતિઓની પરાગરજ છે એ પણ અશ્મી સ્વરૂપે સુરક્ષિત જોવા મળે કારણ કે વનસ્પતિ ભલે વર્ષો પહેલા નાશ પામી ગઈ હોય પણ એની પરાગરજ છે આ સ્પોરોપોલિનિનને કારણે એમને સુરક્ષિત હોય તો આમ અશ્મી સ્વરૂપે સૌથી વધારે પ્રમાણમાં આપણને કોઈ મળતું હોય વનસ્પતિમાં તો એ છે પરાગરજ અને પરાગરજ અશ્મી સ્વરૂપે સંગ્રહિત રહેવાનું કારણ આ સ્પોરોપોલિનિન કે જે એસિડ બેઝ તાપમાન ઉત્સેચકો કોઈથી પણ વિઘટન પામતું નથી અને વર્ષો સુધી એમને સુરક્ષિત રહે છે તો બાહ્યાવરણ આવા ટકાઉ સ્પોરોપોલિનિનનું બનેલું હોય જ્યારે અંત આવરણ છે એ તો કે અંત આવરણ સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું હોય અને નરમ હોય આમ પરાગરજની રચના સરળ છે બહારની તરફ સ્પોરોપોલિનિનનું બનેલું બાહ્યાવરણ હોય જ્યારે એની અંદર સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું અંતઃઆવરણ હોય ઓકે એક બીજો શબ્દ જોઈ લે પરાગરજની રચના સંબંધે એ છે જનન છિદ્ર મિત્રો આ સ્પોરોપોલિનિનનું આવરણ જો આખી પરાગરજની ફરતે હોય તો પરાગરજની અંદર જે નરજન્યુ ઉત્પન્ન થાય છે કોઈ રીતે બહાર જ ન આવી શકે કારણ કે સ્પોરોપોલિનિન છે એ તો ટકાઉ છે તો પછી જો આખી પરાગરજની ફરતે આવું સ્પોરોપોલિનિનનું આવરણ હોય તો નરજન્યુઓ છે બહાર આવીને ફલન કરી જ ન શકે તો નરજન્યુઓ બહાર આવી શકે એટલા માટે સ્પોરોપોલિનિનમાં ઘણી જગ્યાએ છિદ્રો આવેલા હોય એ છિદ્રો કે ફાંટાને શું કહેવાય જનન છિદ્ર જ્યારે આ પરાગરજ છે એ પરાગાશન ઉપર સ્થાપિત થશે ત્યારે આ અંતઃઆવરણ છે એક નલિકા જેને આપણે પરાગ નલિકા કીધી એ સ્વરૂપે બહાર આવશે તો આમ પરાગ નલિકા બહાર આવવા માટે સ્પોરોપોલિનિનમાં આવા વિશિષ્ટ છિદ્રો કે ફાંટ હોય એને શું કહેવાય જનન છિદ્ર તો આમ પરાગરજની આ એક સરળ રચના છે કે એની ફરતે બે આવરણ હોય બાહ્ય આવરણ સ્પોરોપોલિનિનનું જે ટકાઉ છે અને અંતઃઆવરણ નરમ સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું સ્પોરોપોલિનિનના આવરણમાં ઘણી જગ્યાએ છિદ્રો કે ફાંટ આવેલી હોય એને આપણે કહીએ જનન છિદ્ર અને જનન છિદ્રમાંથી જ પરાગ નલિકા લંબાઈ કે બહાર આવશે મિત્રો હવે પરાગરજનો વિકાસ અથવા તો નરજન્યુ જનકનો વિકાસ પહેલા એ જુઓ કે નરજન્યુ જનક અવસ્થા એટલે શું તો કે એવી અવસ્થા કે જે નરજન્યુઓ ઉત્પન્ન કરે છે ધોરણ 11 ના પ્રકરણ નંબર 3 માં આપણે વનસ્પતિનું જીવન ચક્ર ભણી ગયા એમાં જન્યુ જનક અવસ્થા આઠ બીજાણુ જનક અવસ્થાનો ખ્યાલ આપણે મેળવી ગયા તો જે અવસ્થા જન્યુઓ ઉત્પન્ન કરે એને આપણે જન્યુ જનક અવસ્થા કહેતા હતા તો અહીંયા જે અવસ્થા નરજન્યુઓ ઉત્પન્ન કરે એને આપણે નરજન્યુ જનક અવસ્થા કહેશું અને નરજન્યુઓ કોણ ઉત્પન્ન કરે છે તો કે નરજન્યુઓ છે પરાગરજની અંદર ઉત્પન્ન થાય છે માટે આવૃતબીજધારીમાં
नरजन्यु जनक अवस्था नु प्रतिनिधित्व कोण करे छे अथवा तो नरजन्यु जनक अवस्था क्या छे तो के परागरज नी अंदर ज विकास पामे छे। सरल शब्दों में कहिए तो परागरज नी अंदर बे नरजन्यु उत्पन्न थाय ए घटना ने अपने शु कहिए नरजन्यु जनक नो विकास। तो आम अहीं नरजन्यु जनक अवस्था छे परागरज नी अंदर ज सम्मिलित छे એટલે જ આપણે પરાગરજ નો વિકાસ કયો કે નરજન્યુ જનક અવસ્થા નો વિકાસ કયો બંને એક જ થશે। તો જોઈએ પરાગરજમાં નરજન્યુ જનક અવસ્થાનો વિકાસ કેવી રીતે થાય છે અને પરાગરજમાં નરજન્યુઓ કેવી રીતે ઉત્પન્ન થાય છે। તો જુઓ મિત્રો, જ્યારે પરાગરજ પરાગાશયની અંદર જ હોય ત્યારે પરાગરજનું વિભાજન થઈ અને બે અસમાન કોષો ઉત્પન્ન થાય। आकृति में तब जो सको कि एक मोटो कोष उत्पन्न एने अपने वानस्पतिक कोष कही बीजो नानो कोष उत्पन्न एने अपने जनन कोष कही। तो आम परागरज नु पहलू विभाजन थई अने बे असमान कोषो उत्पन्न थाय मोटा कोष ने कहेशु वानस्पतिक कोष अने नाना कोष ने कहेशु जनन कोष। वानस्पतिक कोष मोटो होय अने एमां विपुल प्रमाण में खोराक संग्रहित होय એનું કોષ કેન્દ્ર પણ અનિયમિત હોય, જ્યારે જનન કોષ છે એ નાનો હોય અને સામાન્ય રીતે વાનસ્પતિક કોષના કોષરસમાં તરતો હોય, જનન કોષનું કોષ કેન્દ્ર પણ ત્રાકાકાર હોય। હવે સામાન્ય 60% થી વધારે આવૃત બીજધારીઓમાં આમ પરાગરજનું પહેલું વિભાજન થઈ અને આ બે કોષો બને ત્યારે પરાગાશયનું સ્ફોટન થાય અને પરાગરજ છે એ મુક્ત થઈ જતી હોય। તો 60% કરતા વધારે આવૃત બીજધારીઓમાં પરાગરજ આમ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થઈ જતી હોય છે, પણ બાકીની ઘણી વનસ્પતિઓમાં જનન કોષનું વિભાજન થશે અને બે નરજન્યુઓ બનશે। તો હવે પરાગરજમાં કુલ 3 કોષો બન્યા, એક વાનસ્પતિક કોષ અને બે નરજન્યુઓ। તો 40% કરતા ઓછી આવૃત બીજધારીઓમાં પરાગરજ છે આમ 3 કોષીય અવસ્થાએ મુક્ત થતી હોય છે। આપણા માટે મહત્વની વાત હોય તો પરાગરજનો વિકાસ, તો એમાં બે વિભાજનો થાય। પહેલું વિભાજન થાય એટલે બે અસમાન કોષો ઉત્પન્ન થાય, મોટો વાનસ્પતિક કોષ અને નાનો જનન કોષ, અને પછી બીજું વિભાજન ફક્ત જનન કોષનું જ થાય છે અને જનન કોષનું વિભાજન થઈ અને બે નરજન્યુ ઉત્પન્ન થાય। તો આમ નરજન્યુ જનકના વિકાસમાં બે વિભાજનો થશે અને બંને વિભાજનો છે એ સમવિભાજન પ્રકારના હશે, અર્ધીકરણ થશે નહીં। ઓકે મિત્રો, તો આમ પરાગરજમાં બે સમવિભાજન થઈ અને પરાગરજની અંદર બે નરજન્યુઓ ઉત્પન્ન થાય, આ ઘટનાને જ આપણે નરજન્યુ જનકનો વિકાસ કહી શકીએ। દોસ્તો, પરાગરજ નું મહત્વ હવે આમ જુઓ તો જીવ સૃષ્ટિ કે વનસ્પતિ માટે તો પરાગરજ નું ઘણું બધું મહત્વ છે, કારણ કે પરાગરજ ની અંદર જ નરજન્યુઓ ઉત્પન્ન થાય, એ નરજન્યુઓ છે ફલન કરે, ફલન થી બીજ ઉત્પન્ન થાય, બીજ થી વનસ્પતિ ની નવી પેઢી ઉત્પન્ન થાય। તો આમ વનસ્પતિ માટે તો પરાગરજ છે ખૂબ જ અગત્યની છે, પણ આપણે અહીંયા જે મહત્વની વાત કરવાની છે એ મહત્વ મનુષ્ય માટે છે। મનુષ્ય જાતિ માટે પરાગરજ નું મહત્વ શું છે તો કે એના ફાયદા અને ગેરફાયદા બંને છે। પેલા આપણે પરાગરજ ના ગેરલાભ ની વાત કરીએ, તો પરાગરજ થી સૌથી મોટો ગેરલાભ હોય તો જુદી જુદી વનસ્પતિઓની પરાગરજ વાતાવરણમાં તરતી હોય અને મનુષ્યના શ્વાસમાં જઈ અને ઘણા બધા મનુષ્યને પરાગરજ છે એ એલર્જી પણ પ્રેરે છે, કારણ કે આપણી આજુબાજુમાં રહેલી વનસ્પતિઓની પરાગરજ છે એ વાતાવરણમાં તરતી જ હોય અને આપણા શ્વાસમાં પણ જતી જ હોય। તો આમ પરાગરજ છે શ્વાસમાં જવાને કારણે ઘણા લોકોને એલર્જી પણ થાય, અને ખાસ કરીને ઘણી વનસ્પતિઓ કે જે મોટા પ્રમાણમાં પરાગરજ ઉત્પન્ન કરે છે, દાખલા તરીકે ભારતમાં એક સમયે ઘઉં આયાત કરવામાં આવેલા, એ આયાતી ઘઉંની સાથે પાર્થેનિયમ
अथवा तो गुजराती में जेने गाजर कांस कहेवामां आवे के ना पर्णो छे गाजर जेवा होय एटले एने कैरोट ग्रास के गाजर कांस पण कहेवाय एनु वैज्ञानिक नाम छे पार्थेनियम पार्थेनियम हिस्टेरोफोरस तो आ घऊं आयात करेला एनी साथे आ पार्थेनियम ना सूक्ष्म बीज पण घऊं मां मिश्र थईने आवी गयेला અને પછી એ પાર્થેનિયમ છે એ ચારે બાજુ ઉગી નીકળ્યું અને આ પાર્થેનિયમ છે એ મોટી સંખ્યામાં પુષ્પો ઉત્પન્ન કરે અને એને કારણે એની પરાગરજ છે હવામાં ચારે બાજુ ફેલાયેલી હોય તો આમ આવી મોટા પ્રમાણમાં ઉત્પન્ન થતી પરાગરજ છે ઘણા લોકોમાં એલર્જી પણ પ્રેરે છે તો આ પરાગરજ નો સૌથી મોટો ગેરલાભ છે કે એલર્જી જેવી તકલીફો પ્રેરે હવે ફાયદાની વાત કરી કે પરાગરજ થી મનુષ્યને કોઈ લાભ કરો તો કે હા પરાગરજ થી મનુષ્યને લાભ પણ થાય કારણ કે પરાગરજ છે પુષ્કળ પ્રમાણમાં પોષક દ્રવ્યો ધરાવતી હોય છે અને આવી પોષક દ્રવ્યો ધરાવતી પરાગરજની બજારમાં ગોળીઓ કે સિરપો પણ મળે છે અને પશ્ચિમના દેશોમાં પૂરક આહાર કે પૂરક પોષક દ્રવ્ય તરીકે આવી ગોળીઓ કે સિરપો લેવાની પ્રથા છે એ ઉપરાંત ઘણા બધા રમતવીરો કે રેસમાં ભાગ લેનારા ઘોડાઓ છે એનું પરફોર્મન્સ સુધારવા માટે પણ આવી ગોળીઓ ઉપયોગી હોવાનું મનાય છે આમ પરાગરજ છે એ આપણને આ દ્રષ્ટિએ પૂરક આહાર તરીકે ઉપયોગી પણ છે વિદ્યાર્થી મિત્રો લેક્ચરના અંતે વાત કરીએ પરાગરજની જીવિતતા હવે પરાગરજની જીવિતતા એટલે શું તો કે પરાગાશયમાંથી મુક્ત થયા પછી પરાગરજ કેટલો સમય જીવંત રહે છે એને કહેવાય પરાગરજની જીવિતતા ફરી એક વાર ધ્યાનમાં રાખો પરાગાશયમાંથી મુક્ત થયા પછી પરાગરજ જે સમય જીવિત રહે એને કહેવાય પરાગરજની જીવિતતા હવે આ જીવિતતાનો સમયગાળો છે એ જુદી જુદી વનસ્પતિઓમાં જુદો જુદો હોય દાખલા તરીકે જુઓ ઘઉં કે ચોખા જેવા ધાન્યોમાં પરાગરજ છે એ મુક્ત થયા પછી 30 મિનિટ કે એનાથી ઓછો સમય જીવંત રહે પછી નાશ પામી જાય પણ રોઝેસી લેગ્યુમિનોસી કે સોલેનેસી કુળની વનસ્પતિની પરાગરજો છે એ મહિનાઓ સુધી જીવિત રહે તો ઉદાહરણોમાં ખાસ ખ્યાલમાં રાખજો કઈ વનસ્પતિઓની પરાગરજની જીવિતતા ઓછી છે તો કે ઘઉં કે ચોખા જેવા ધાન્યોની પરાગરજની જીવિતતા 30 મિનિટ જેટલી ઓછી છે જ્યારે રોઝેસી લેગ્યુમિનોસી કે સોલેનેસી કુળની વનસ્પતિઓની જીવિતતા છે એ લાંબા સમયની છે એ મહિનાઓ સુધી મુક્ત થયા પછી પણ જીવંત રહે છે ઓકે દોસ્તો અહીંયા થોડીક વધારાની ચર્ચા કરી લઈએ તો રોઝેસી માં કોણ આવે તો કે રોઝ ઉપરથી ગુલાબ રોઝેસી છે એ ગુલાબ નું કુળ છે પછી લેગ્યુમિનોસી કુળ માં કોણ આવે તો કે મુખ્યત્વે કઠોળ અને મગફળી અને સોલેનેસી કુળ માં કોણ આવશે તો કે આપણે 11મા ધોરણમાં ભણી ગયા ધતુરો પછી બટાકા રીંગણા મરચા ટમેટા આ બધા છે એ સોલેનેસી કુળમાં આવશે તો આ એટલા માટે કહું છું કે કદાચ તમને કુળના નામને બદલે ઉદાહરણ લઈને પૂછે તો પણ આપણને આવડી જાય કે નીચેના પૈકી કઈ વનસ્પતિની પરાગરજ છે એની જીવિતતા લાંબી હશે તો રોઝેસી કુળમાં તો સિમ્પલી આપણે યાદ રાખી શકીએ રોઝ ઉપરથી જ રોઝેસી નામ આપવામાં આવ્યું છે લેગ્યુમિનોસીમાં કઠોળ અને મગફળી આવશે જ્યારે સોલેનેસીમાં ધતુરો અને રીંગણા મરચા ટમેટા બટાકા એ બધા શાકભાજીઓ આવશે તો આ ઉદાહરણો જરા યાદ રાખજો જેથી કરીને કોઈ ઉદાહરણ લઈને આપણને એમસીક્યુ આપે તો સરળતાથી આપણે સમજી શકીએ અને છેલ્લે
आज जीवितता की बात करी ए तो कुदरती जीवितता की बात है, पण परागण निधि में जेम आपणे बीज नो संग्रह करिए एने बीज निधि कहीए, एम परागरज नो संग्रह करिए एने कहीशुं परागण निधि। तो एमा प्रवाही नाइट्रोजन में -196 अंश सेल्सियस तापमाने परागरज ने आपणे लांबो समय साचवी शकीए, जेम मनुष्य सहितना घणा प्राणीओना शुक्रकोषो छे ए पण आम प्रवाही नाइट्रोजन में -196 अंश तापमाने साचवामां आवे, એવી જ રીતે પરાગ નિધિમાં પ્રવાહી નાઇટ્રોજનમાં કેટલા તાપમાને -196 અંશ સેલ્સિયસ તાપમાને પરાગરજને લાંબો સમય સાચવી રાખી તો એને કહેવાય પરાગ નિધિ। તો આમ પરાગ નિધિ છે એ જે લુપ્ત થતી વનસ્પતિઓ કે સંરક્ષિત જાતિઓ અથવા તો આપણી ઉપયોગી જાતિઓ છે એની પરાગરજને સાચવવા માટે ઉપયોગી છે। तो दोस्तों आजना लेक्चर में आपणे लघु बीजाणु मातृकोषो एटले के पराग मातृकोषो माथी नरजन्युओ सुधी नो विकास जोयो। फरी एक वार एने जरा रिवाइज करी जोईए, परागाशयनी लघु बीजाणु धानी में जे पराग मातृकोषो होय पोलन मधर सेल के जे द्वितीय 2N होय एनुं अर्धीकरण थई अने पराग चतुष्क बने, ए पराग चतुष्क माथी चार परागरज बने अने परागरज के लघु बीजाणु छे अर्धीकरण थी उत्पन्न थाय छे माटे एककीय एन हशे। पछी आपणे वात करी परागरज नी रचनानी, तो परागरज नी रचनामां आपणे भण्या के परागरज नी फरते बे आवरण होय, बाह्य आवरण के जे टकाउ अने मजबूत स्पोरोपोलिनिन नुं बनेलुं छे, अंत आवरण जे पातळुं अने सेल्युलोज अने पेक्टिन नुं बनेलुं छे। સ્પોરોપોલિનિન આવરણમાં અમુક જગ્યાએ છિદ્રો હોય એને આપણે જનન છિદ્રો કીધા। પછી પરાગરજના વિકાસ અથવા તો નરજન્યુ જનકના વિકાસની વાત કરી કે પરાગરજમાં બે વિભાજનો થાય, પહેલું વિભાજન થાય એટલે એક મોટો વાનસ્પતિક કોષ બને અને નાનો જનન કોષ બને, પછી આગળ જનન કોષનું ફરીથી વિભાજન થઈ અને બે નરજન્યુઓ બને, તો સરવાળે આમ પરાગરજમાં ત્રણ કોષો બને, એક વાનસ્પતિક કોષ અને બે નરજન્યુ। અને છેલ્લે આપણે પરાગરજના ફાયદા ગેરફાયદાની વાત કરી કે પરાગરજ છે એ એલર્જી પ્રેરે, એનો ગેરફાયદો છે ખાસ કરીને પાર્થેનિયમ જેવી વનસ્પતિઓની પરાગરજ છે એ એલર્જી પ્રેરવા માટે મુખ્ય જવાબદાર છે, જ્યારે પરાગરજની ગોળીઓ કે સિરપ છે એ શક્તિવર્ધક કે પૂરક આહાર તરીકે રમતવીરો અને રેસના ઘોડાઓને પણ ઉપયોગી થાય છે। અને અંતમાં પરાગરજની જીવિતતાની વાત કરી કે ઘઉં કે ચોખા જેવા ધાન્યોની પરાગરજની જીવિતતા છે 30 મિનિટ જેટલી હોય, જ્યારે રોજેસી લેગ્યુમિનેસી કે સોલેનેસી કુળની વનસ્પતિઓની પરાગરજની જીવિતતા મહિનાઓ સુધી હોય। અને અંતમાં પરાગનિધિની વાત કરી કે કોઈ સંરક્ષિત કે ઉપયોગી વનસ્પતિઓની પરાગરજને આપણે -196 અંશ સેલ્સિયસે સંગ્રહી રાખીએ તો એવા સંગ્રહને શું કહેશું પરાગ નિધિ। તો મિત્રો પૂર્વફલન ઘટનાઓમાં આપણે નરજન્યુઓની ઉત્પત્તિ સુધીની વાત કરી, આવતા લેક્ચરમાં આપણે આવી જ રીતે માદા જન્યુની ઉત્પત્તિ સુધીની વાત કરશું। તો આશા રાખું છું કે આજનું લેક્ચર છે એમાં ચર્ચેલા મુદ્દાઓ તમને બરાબર સમજાઈ ગયા હશે, કઈ પણ ક્વેરી હોય તો તમે મને પૂછી શકો છો। આવતા લેક્ચરમાં માદા જન્યુઓની ઉત્પત્તિની વાત સાથે ફરીવાર મળીશું, ત્યાં સુધી વ્યસ્ત રહો મસ્ત રહો।